फिजिक्स प्रकरण बीजो मापन अने एकम पद्धति एमाज आपणे भणीशुं सूक्ष्म अंतरनो अंदाज। लास्ट लेक्चर में आपणे लंबाईना मापन विषयनी वात करी, एमां आपणे भणी गया के प्रयोगशाळामां कोईक वस्तुनी लंबाई मापवी होय तो स्केल, वर्नियर कैलिपर्स, माइक्रोमीटर, स्क्रू गेज के स्फेरोमीटरनो उपयोग करवामां आवे छे। तो सामान्य रीते ज्यारे आपणे कोई वस्तुनी जाड़ाई नक्की करवी होय तो एना माटे सीम्पली स्केलनो उपयोग नथी करता, परंतु ए वखते वर्नियर कैलिपर्सनो उपयोग करीए छे। वर्नियर कैलिपर्सनी मददथी 10^-3 मीटर सुधीना क्रमनुं ज मूल्य आपणे मेळवी शकीए छीए, एनाथी नानुं मूल्य मेळवी शकता नथी। એટલે વધારે સચોટતાપૂર્વક જો માપન કરવું હોય તો એને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની મદદથી આપણે માપીએ છીએ। માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ કોઈ તારનો વ્યાસ માપવો હોય, પાતળા તારનો વ્યાસ, તો એ માપવા માટે પણ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજનો ઉપયોગ થાય છે। અને બહિર્ગોળ કે અંતર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા નક્કી કરવી હોય તો સ્ફેરોમીટરનો ઉપયોગ થાય છે। પરંતુ 10^-5 મીટરથી નાના અંતરો અથવા તો નાનું માપ માપવા માટે આ સાધનો ઉપયોગમાં લેવાતા નથી। તો એ વખતે આપણે જોઈએ તો કોઈક આણ્વિક સ્તરની જાડાઈ નક્કી કરવી છે, અણુઓનું નિરીક્ષણ કરવું છે, પરમાણુનું નિરીક્ષણ કરવું છે, ઇલેક્ટ્રોનનું નિરીક્ષણ કરવું છે, તો એના માટે જુદી જુદી લઘુત્તમ માપશક્તિ, વિભેદન શક્તિ ધરાવતા સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે। જેમ કે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની મદદથી 10^-10 મીટર સુધીના માપનું નાનામાં નાનું મૂલ્ય માપી શકાય છે। એટલે કે એની વિભેદન શક્તિ 10^-10 મીટરની છે। ત્યાર પછી જોઈશું તો ઇલેક્ટ્રોનનું નિરીક્ષણ કરવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવામાં આવે છે, જેની વિભેદન શક્તિ છે 0.6 એંગસ્ટ્રોમ। અને જો અણુઓનું માપ માપવું હોય, એની સાઇઝનો અંદાજ નક્કી કરવો હોય, તો એના માટે આજે નેનો ટેકનોલોજીને આધારે ટનલિંગ માઇક્રોસ્કોપ વિકસાવવામાં આવે છે। ટનલિંગ માઇક્રોસ્કોપ વડે અણુની સાઇઝનો અંદાજ મેળવી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સૂક્ષ્મ અંતરોનું માપન કરવા માટે આ જુદા જુદા સાધનો છે, જે પ્રમાણેનું અંતર માપવું હોય એ પ્રમાણેના સાધનો, જે પ્રમાણેની સાઇઝ નક્કી કરવી હોય એ પ્રમાણે જે તે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી લંબાઈનો વિસ્તાર નાનામાં નાનાથી મોટામાં મોટો કેટલો છે, તો કે લંબાઈનો વિસ્તાર 10^-14 મીટરથી 10^26 મીટરના ક્રમનો છે। એના નાનામાં નાનું મૂલ્ય છે 10^-14 મીટર અને મોટામાં મોટું મૂલ્ય છે 10^26 મીટર। તો લંબાઈનો વિસ્તાર છે એ વિસ્તારને જો ગુણોત્તર દ્વારા દર્શાવવું હોય તો 10^6 = 10^-14 = 10^26 + 14 = 10^14। એટલે એનું જે મોટામાં મોટું મૂલ્ય છે અને નાનામાં નાનું મૂલ્ય છે લંબાઈના વિસ્તાર માટેનું, એનો ગુણોત્તર મળે છે આપણને 10^14 ના ક્રમનો। ત્યાર પછી એના કેટલાક વિશિષ્ટ એકમો છે જેમાં અંતરનો માપન આપણે કરી શકીએ છીએ। એમાં 1 ફર્મી = 10^-15 મીટર, 1 એંગસ્ટ્રોમ = 10^-10 મીટર, 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ એને AU વડે દર્શાવવામાં આવે છે = 1.496 × 10^11 મીટર, 1 પ્રકાશ વર્ષ એને લાઇટ ઇયર LY તરીકે પણ દર્શાવાય = 9.46 × 10^15 મીટર, અને 1 પાર્શેક = 3.08
ઇન્ટુ 10^16 મીટર. આ જુદા જુદા લંબાઈના એકમો છે અને એ લંબાઈના એકમોનો મીટર સાથેનો શું સંબંધ છે એ અહીંયા ગાડી આપણે દર્શાવેલો છે, જે આપણે યાદ પણ રાખવાનો છે. ત્યાર પછી છે દળનું માપન. તો વિદ્યાર્થીઓ, દળ એટલે કોઈ પણ પદાર્થ છે એ પદાર્થનો દ્રવ્યમાનનો જથ્થો, એને કહેવાય છે પદાર્થનું દળ. અને આપણે જાણીએ છીએ પ્રમાણે દળને કિલોગ્રામમાં માપીએ છીએ, એટલે દળનો એકમ કિલોગ્રામ છે. પરંતુ જ્યારે પરમાણુની વાત કરીએ તો પરમાણુને આપણે ડાયરેક્ટ કિલોગ્રામમાં દર્શાવવું હોય તો એ અઘરું પડે છે. એટલે પરમાણુને આપણે કિલોગ્રામમાં દર્શાવતા નથી, પરમાણુનું જે દ્રવ્યમાન છે એને એટમિક માસ યુનિટ AMU વડે દર્શાવવામાં આવે છે. આ એટમિક માસ યુનિટનો કિલોગ્રામ સાથેનો સંબંધ છે 1 AMU ઇઝ ઇક્વલ ટુ 1.66 ઇન્ટુ 10^-27 કિલોગ્રામ. આ AMUનો કિલોગ્રામ સાથેનો સંબંધ છે. AMU એટલે શું, આગળ તમને એનો અભ્યાસ કરવામાં આવેલો જ છે. એ મુજબ કાર્બન, જેને પરમાણુ ભાર 12 અને પરમાણુ ક્રમાંક 6, એવા કાર્બનના એક પરમાણુનો બારમો ભાગ એને કહેવામાં આવે છે 1 AMU. જેવી રીતે લંબાઈનો વિસ્તાર છે એવી રીતે દળનો પણ વિસ્તાર છે, કે દળનો વિસ્તાર 10^-30 કિલોગ્રામથી 10^55 કિલોગ્રામનો છે. આ દળના માપક્રમના વિસ્તારનો જો ગુણોત્તર લઈએ તો 10^55/10^-30 એ પ્રમાણે આન્સર જે આવે એનો લંબાઈ દળના માપક્રમનો ગુણોત્તર પણ આપણે દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી સમયની વાત કરીએ. વિદ્યાર્થી મિત્રો, પહેલાંના સમયમાં જ્યારે ઘડિયાળ અસ્તિત્વમાં નથી ત્યારે સમયનું માપન એ પડછાયા ઉપરથી અથવા તો સૂર્યના આકાશની અંદર સ્થાન ઉપરથી નક્કી કરવામાં આવતું હતું. ધીમે ધીમે સમય પસાર થતો ગયો, ટેકનોલોજીનો વિકાસ થતો ગયો, તેમ તેમ હવે આજે આપણે લંબાઈનું સમયનું માપન એ ઘડિયાળની મદદથી કરીએ છીએ. સામાન્ય રીતે સમય છે એને આપણે સેકન્ડમાં માપીએ છીએ અને આ સેકન્ડ એને એનો વિસ્તાર છે, સમયનો વિસ્તાર છે 10^-24 સેકન્ડથી 10^17 સેકન્ડ. આ નાનામાં નાની સેકન્ડ અને આ મોટામાં મોટું એનું મૂલ્ય. આ પ્રમાણે લંબાઈ, દળ અને સમય એ ત્રણે ત્રણના માપક્રમો વિશે આપણે જોઈ ગયા. હવે આગળ આપણે જોઈશું સચોટતા અને ચોકસાઈ, આ બંને વચ્ચેનો તફાવત અને ત્રુટી.